સાબરકાંઠા જિલ્લા પોલીસે મોટાભાગના પોલીસ મથકમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે જેના પગલે પોલીસ મથકમાં હવેથી વીજ બિલ નહીવત આવશે તેમજ મોટાભાગના પોલીસ મથકોને પ્રતિમાસ ચોક્કસ આવક પણ ઊભી થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે ગુજરાતમાં ગ્રીન ઉર્જા મામલે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય તેમજ સબસિડી જાહેર કરી છે તેમજ સેવાડાના વ્યક્તિ સુધી સોલર રૂપટોપ થકી ઓછા ખર્ચથી નિયમિત અને સતત વીજળી આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કરાયો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલો પ્રયાસ રાજ્યભરમાં નવીન દિશા બની રહ્યો છે સાબરકાંઠા જિલ્લા પોલીસે મોટાભાગના પોલીસ મથકોમાં ગ્રીન ઉર્જા થકી વીજળી મેળવવાનો સંદેશ પ્રયાસ કર્યો છે જેથી જિલ્લાના મોટાભાગના પોલીસ મથકોમાં હવે સૌર ઉર્જાથી તમામ પોલીસ મથકો જરી રહ્યા છે સાથોસાથ ગ્રીન ઉર્જા થકી ચોક્કસ આવક પણ મેળવી શકશે સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરેલા પ્રયાસ અંતર્ગત હાલના તબક્કે જિલ્લામાં પાંચ હજારથી વધારે લોકોએ પોતાના મકાનોની છત ઉપર સોલર રૂપટોપ લગાવીને વીજળી મેળવતા થયા છે તેમજ જિલ્લાના તમામ પોલીસ મથકો પણ આ યોજના અંતર્ગત આવરી લેવાયા છે સાથોસાથ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલો આ પ્રયાસ ગ્રીન ઉર્જાને સમર્થન આપનારો બની રહ્યો છે હાલમાં સાબરકાંઠા જિલ્લાના દસ જેટલા પોલીસ મથકો સંપૂર્ણપણે ગ્રીન ઉર્જા થકી સંચાલિત થઈ રહ્યા છે તેમજ આગામી સમયમાં બાકી રહેલા પોલીસ મથકો પણ સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત થનાર છે ત્યારે સૌર ઉર્જાથી વીજળી મેળવવાનો જિલ્લા પોલીસનો પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશાસૂચક છે જો કે રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર દ્વારા ગ્રીન ઉર્જા મામલે છેલ્લા કેટલાક સમયથી સહાય સહયોગ અને સબસિડી આપવાની સાથે સાથે સેવાડાના વ્યક્તિને જાગૃત કરવાના સંનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે પાંચ હજારથી વધારે લોકોએ સૌર ઉર્જા અપનાવી છે સાથોસાથ હાલમાં ઉત્તર ગુજરાત વીજ વિભાગ દ્વારા વીસ ટકાથી ચાલીસ ટકા જેટલી સબસિડી પણ જાહેર કરવામાં આવી છે જેમાં એક કિલો વોટથી ત્રણ કિલો વોટ સુધી ચાલીસ ટકા તેમજ ત્રણ કિલો વોટથી દસ કિલો વોટ સુધી વીસ ટકા સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જોકે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અપાતી મે પગલે આગામી સમયમાં સૌર ઉર્જા તેમજ ગ્રીન ઉર્જાનો ફેલાવો સમાજ સેવાડાના વ્યક્તિ માટે ખૂબ મહત્ત્વનો તેમજ સહાયરૂપ બની રહે તેમ છે ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલા પ્રયાસની વીજ વિભાગના અધિકારીઓ પણ બિરદાવી રહ્યા છે સાથોસાથ આગામી સમયમાં સેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ જિલ્લામાં પોલીસનું યોગદાન પણ મહત્ત્વનું સાબિત થાય તો નવાય નહીં એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે સૌર ઉર્જા થકી વીજળી મેળવવાનો પ્રયાસ આર્થિક રીતે સહાયક બની શકે તેમ છે તેમજ વીજળી મેળવવા માટે વાતાવરણ માટે પણ અનુકૂળ બની રહે છે ત્યારે જોવું એ રહે છે કે સાબરકાંઠા જિલ્લા પોલીસનો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહે છે સૈયદ સોએબ જડેશ ટીવી હિંમતનગર